નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જો આ મારા કપાસનું વાવેતર છે બાવીસ પાંચ બે હજાર ને ત્રેવીસનું અને જે મારા પસાટ બાજુ કપા બળી ગયો તે હજી બે મહિના પહેલાં વાવ્યો હતો તે અત્યારે હોય તો સારી થઈ ગઈ છે પણ એમાં અત્યારે ડોકા લેવાનું નથી આ કપામાં અત્યારે ડોકા લેવાનું ચાલુ છે જો આ આ ડોકા લેવાથી અને મિત્રો આપણે બીજી ચેનલ બનાવેલી છે તે જો તમને હમણાં આ સાઈડમાં દેખાતી એ છે તે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળજો અને આ ચેનલમાં તમે જે રીતે સપોર્ટ કર્યો તે રીતે તે ચેનલમાં સપોર્ટ કરતા રહીજો તે મારી બીજી ચેનલ છે અને તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દેશ એટલે ત્યાં જઈને તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જો અત્યારે આ કપાસમાં ડોકા લેવાના ફાયદા તે છે કે જો આ ઉપરથી આપણે ડોકો લઈ લીધો પછી આ છોડો ઊંચો બહુ જતો નથી અને આ જે સાઈડની ડાયડું રહે તે સાઈડમાં વધે છે તેના હિસાબે જો આ બહુ છોડ ઊંચો જાય નહીં એટલા માટે આ બહુ પછી જે વરસાદ કે અથવા પવન થાય એ ઉપર ઝીંડવા થાય તો આ છોડવા ભાંગતા નથી આપણે આમાં થોડીક વાર એટલા માટે લઈ ગઈ આપણે ડોકા કાપવામાં કેમ કે આ હમણાં જે આ બે જે વરસાદ ચાલુ રહ્યો એટલે આપણે ડોકા કાપવાનું બે તઈ દી જાળવી ગયા ન કર ચાર દીમો આમાં ડોકા કાપવાના હતા અત્યારે અને જો આમાં ડોકા કાપવાનું ચાલું છે આ કપાસમાં આ સાઈડમાં જો આવી ડાયડું રહે આ ડાયળું છે ને આમાં આગળ આવે છે બહુ છોડ ઊંચો જતો નથી અને આપણા ખંભા લેવલ આવી જાય એટલે તમે આમાં ડોકા કાપી શકો છો પણ આ વરસાદ હમણાં હતો તેના હિસાબે જો મારા એટલો એટલો કપાસ અધર થઈ ગયો છે એવો હમણાં તમને કપાય તો તમને મારી પાછળ દેખાતો દેશે જોઈ લ્યો જો આવડો કપા છે અત્યારે